તમે જોજો, એક નાનો બાબો ઘરની અંદર હોય ને, તમારો જયારે નાનો હતો ને, તમે ઉપાડો ને તમારી ઘરવાળીએ ઉપાડે, પણ બેના ઉપાડવામાં ફરક હોય. આમ તેડવા માટે કીધું હોય, બેના ઉપાડવામાં ફરક હોય. ઓલી છે ને, બે હાથે આમ ઉચકીને આમ બેસો, તમે આમ તંગડીથી બચારાને ઉચકો. ન રડતો હોય તો બિચારો રડે. બે મિનિટ ગઈ, પાંચ મિનિટ ગઈ, બે છોકરા ન આવ્યા એટલે દશરથ કીધું, હવે તું મને આપને, એ નથી આવતા. ના, એમને આવ્યા વગર તમને નહીં મળે. જાઓ બોલાવી દાવ. ફરીથી ગયા, એ આવો છો કે નથી આવતા? અહીંયા ભૂખ લાગી છે. જે દૂર ગયા હતા એનાથી વધારે દૂર ગયા. દશરથ કે તે બે આ ચારેણે છે ને તે ફટવી નાખ્યા છે. એના બાપનું આટલું ન સાંભળે. ચાલો મૂકો હવે તમે, હું જઉં છું. અને કૌશલ્યા એક જ બૂમ પાડી, રામ બેટા રામ, ચલો જમવાનું થઈ ગયું છે, ભૂખ નથી લાગી? ચલો ચલો ચલો, રમાશે તો પછી ભૂખ લાગી છે, ચલો જમવા ચલો. ને જ્યાં કૌશલ્યાએ કીધું ને, ચારે જણા દોડતા દોડતા આવી ગયા. વચ્ચે દશરથ, આ બાજુ બે, આ બાજુ બે, નીચી મૂંડીએ જમવાનું શરૂ. અને દશરથની ખોપડી લાય લાય થાય. કેમ જલ્દી નીતિનભાઈ? હા, માનું માયનું કે મારું નો માયનું, એમ બોલો ને સીધું. એની માનું માને કે ન માને, તમારું નથી માન્યું ને એની તમને તકલીફ છે. દશરથે ચારે છોકરા જમીને ગયા પછી કૌશલ્યાને કીધું, કૌશલ્યા આ બરાબર લાગે છે? વ્યાજબી લાગે? શું થયું? પણ હું બોલાવું ના આવે, તું બોલાવે આવે. પુરુષ અહંકાર પ્રધાન છે, સ્ત્રી સમર્પણ પ્રધાન છે. આમ તો અલંકાર પ્રધાન છે, પુરુષ અહંકાર પ્રધાન, સ્ત્રી સમર્પણ પ્રધાન છે. પુરુષનો ઈગો હર્ટ થાય છે. સગો દીકરો પણ પુરુષના ઈગોને, બાપના ઈગોને હર્ટ કરી શકે. દશરથે કૌશલ્યાને કીધું, હું કહું ને ના આવે, તું કહું તો આવે. એવું નથી સ્વામીનાથ, એવું નથી. કૌશલ્યાએ સરસ જવાબ આપ્યો, સ્વામીનાથ તમે બોલાવ્યા ને ત્યારે કેન્દ્રમાં તમે હતા, મેં બોલાવ્યા ને કેન્દ્રમાં મેં એમને રાખ્યા. તમે બોલાવ્યા ત્યારે તમે શું બોલ્યા? ચલો મને ભૂખ લાગી છે. મને તમને, તમને એમનો વિચાર આવ્યો? અને મેં જ્યારે બોલાવ્યા ત્યારે મેં શું કીધું? ચલો તમને ભૂખ નહીં લાગી, ચલો હવે ભૂખ લાગી હશે, ચલો ચલો જમવા ચલો. ઈગો આવે છે ને ત્યાં કેન્દ્રમાં આઈ હોય છે, અને સમર્પણ જે આવે છે ને ત્યાં કેન્દ્રમાં યુ હોય છે. યુ સલા નહીં, સ્નેહ આપો. સમર્પણમાં સ્નેહ છે, ઈગો અહંકારમાં સંઘર્ષ. બાપ અને દીકરાના જો ઝઘડા થતા હોય, સાસુ અને વહુના જો ઝઘડા થતા હોય, ભાઈ ભાઈ વચ્ચે જો ઝઘડા થતા હોય, દેરાણી ને જેઠાણી જો ઝઘડતી હોય, નણંદ અને ભોજાઈ વચ્ચે જો અંતસ પડતી હોય, સેના નિમિત્તે પડી છે એ મહત્વનું નથી. એના કેન્દ્રમાં આઈ ઈગો છે, એના સિવાય બીજું કઈ નથી. ઘરની અંદર એક સરસ મજાના તલ આવ્યા એટલે વહુને થયું, આટલા મજાના તલ હમણાં સાસુ ભરી દેશે, આપણે તો ખાવાય નહીં મળે. એક વાટકો લઈ પોતાના બેડરૂમમાં જઈ બેડની નીચે છુપાવી, બપોરે શાંતિથી ખાઈ લઈશ. પણ વહુને ખબર નથી કે આપણા ઘરમાં પણ એક જીવતું જાગતું સીસીટીવી છે. તમારા સીસીટીવીને ફોડી શકાય, એને ના ફોડી શકાય. બાર સાડા બાર થયા, રસોઈ બની ગઈ, એક દોઢ વાગે બધાએ જમી લીધું. વહુએ પણ બે અઢી વાગે પરવારી સીધી બેડમાં ગઈ. એનું મગજ ત્યાં જ હતું કે મારા બેડની નીચે મેં ઓલો વાટકો મૂકે તલનો, આજે ખાવા છે, મસ્તીથી ખાવા છે, તાજા તલ છે, મજા આવશે, કરકરા કડક કડક મીઠા મીઠા. અને એને હાથ નાખ્યો વાટકાની સામે, જોયા વગર લઈ મોઢામાં બુકડો ભર્યો, અને અચાનક અંદરથી સાકર જેવો સ્વાદ આવ્યો. એને થયું મેં તો ખાલી તલ નાખ્યા હતા, એને જોયું તો અંદરમાં ખડી સાકર પણ ભેગી હતી, નાના નાના પીસ, ક્રિસ્ટલ કહે છે ને ક્રિસ્ટલ, એ ક્રિસ્ટલ મિક્સ હતી. એને તો આટલી મીઠી સાકર કેવી રીતના થાય? અને એ જ વખતે પાછળથી ખભા પર કોઈનો એક હાથ પડ્યો, અને જ્યાં જોયું, ઓ માં મરી ગયા. આ તો બોડીગાર્ડ પાછળ ને પાછળ ફરે છે. કોણ હતી? આપણે બોલીએ પેલા એ સાસુઓ જ બોલી રહી છે, કારણ કે આ જ કામ કરતા હોય ને આખો દાડો, પાછળ ને પાછળ જ ફરતા હોય.
સીબીઆઈ ની જેમ, સીઆઈડી ની જેમ, સીસીઆર ની જેમ, વહુએ આમ જોયું, હાઈ બીપી, પણ સાસુ એટલો પ્રેમથી હાથ મૂક્યો હતો, બેટા તલ એકલા ના ખવાય, એકલા ખાઈએ ને પેટમાં દુખે, એટલે મેં તારા તલની અંદર સાકર ફેરવી દીધી. સલાહ હતી કે સ્નેહ હતો? બીજી વાર કોઈ વહુ આવી ચોરી કરવાનું કામ કરે ખરી? આ ધંધો કરે ખરો? નેવર. સલાહ વધારે આપો, સ્નેહ ઓછો આપો. પૂજારીને કહેતા પહેલા પૂજારીના પગાર શું છે એ તો વિચારો, પૂજારીના ઘરમાં શું તકલીફ છે એ તો વિચારો. સરસ મજાના ઉપાશ્રય બનાવી દીધા પછી 10 વર્ષ પછી જો આ ઉપાશ્રય આવો ને આવો જ રાખવો હોય ને, અહીંના ઘાટી, અહીંના વોચમેન એના ખિસ્સા જો ગરમ નહીં કરો ને, તો આ આ મકાન ખતમ થઈ.